हेलो एवरीवन, वेलकम बैक टू द पटेल्स ई लर्निंग जोन। सेक्शन सी नी शुरुआत करता पहला अपने अमुक वस्तुनी जाण होवी जरूरी छे। संभावना घटत्व विधेय प्रामाण्य चल नू संभावना घटत्व विधेय जणाव। आवुं तमने एक मार्क में पूछी शके छे, तो तमारे एना माटे लखवानुं थाय एफ ऑफ एक्स इज इक्वल्स टू वन अपॉन सिग्मा अंडररूट टू पाई इंटू ई अने एनी घात वन बाय टू एक्स माइनस म्यू अपॉन सिग्मा नो स्क्वेर એટલે ઝેડ નો સ્ક્વેર, ટૂંકમાં એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે ઝેડ કહેવાય। તો આવું તમને એક માર્કમાં સંભાવના ઘટત્વ વિધેય પૂછે તો તમને આ આવડવું જોઈએ। જો તમને એવું લાગતું હોય કે એક માર્ક માટે આપણે આવું બધું યાદ રાખવાની જરૂર નથી, તો ખાલી એટલું યાદ રાખવાનું કે અહીંયા બાર વન બાય ટુ ફરજિયાત હોવું જ જોઈએ। આજે બાર घात आपेली छे ए माइनस वन बाय टू होवी ज जोईए अने आ अंदर झेड होय ए तमारे याद राखवानुं छे, एटले के अंदर एक्स माइनस म्यू होय अने बहार वन बाय टू होवुं जोईए, एटलुं याद राखवानुं। केम के एना उपरथी तमारे घणा बधा शोर्ट सम्स आवशे, जेम के दाखला नंबर सात जुओ। तो दाखला नंबर सात, तो दाखला नंबर सात में तमने शुं कीधुं छे, तो के प्रामाण्य चल एक्स नो संभावना घटत्व विधेय एफ ऑफ एक्स बराबर अचल गुणिया ई वन बाय फिफ्टी एक्स माइनस दस एनो स्क्वेर। हवे जो आ संभावना घटत्व विधेय होय तो मैं तमने कीधु हतु के त्या हूँ शू होवू जोईए माइनस वन बाय टू, पण अहींया शू छे माइनस वन बाय फिफ्टी, तो एने माइनस वन बाय टू करव हो तो आउ करी शकाय बराबर। हवे आगळ जे छे मैं तमने कीधु तो के अहींया झेड नो स्क्वेर होवो जोईए, हवे अहींया खाली एक्स माइनस दस ज आपेला छे, तो आने हूँ अंदर लई जाऊं तो ये पांच थई जाए, केम के एनो वर्ग छे तो ये वर्ग थईने बार गयु हशे ने। समझजो कि अहींया कई नहोतुं, ए बार जतुं रह्युं हतुं, એ આ પચીસ છે, પણ આ જે બાર ગયું એ કેવી રીતે ગયું હતું, તો વર્ગ થઈને ગયું હશે ને, એટલે એ પચીસ થઈ ગયા હતા, તો અંદર જાય તો તમારે એનું વર્ગમૂળ મૂકવાનું થાય પાંચ। સમજ પડી? એટલે આ દાખલામાં તમારા મ્યુનો જવાબ જે છે એ દસ છે, મ્યુ એટલે આ રહ્યું એક્સમાંથી જે બાદ થયું હોય એક્સ માઇનસ મ્યુ, તો એક્સમાંથી જે બાદ થયું હોય એ દસ કહેવાય અને એના છેદમાં જે હોય એને સિગ્મા કહેવાય, પણ છેદમાં અહીંયા એકચ્યુઅલી કંઈ હતું નહીં, કેમ તો કે બહાર જતું રહ્યું હતું અને માઇનસ વન અપોન ટુ સાથે ગુણાઈ ગયું હતું એટલે પચાસ થઈ ગયા હતા। હવે ત્યાં માઇનસ વન બાય ટુ કરીએ તો પચીસ છૂટા પડ્યા, એ પચીસનું વર્ગમૂળ અંદર જાય, પચીસ અંદર નહીં જાય, પચીસનું વર્ગમૂળ જશે। આગળ બી ઘણી બધી વાર આવા દાખલાઓ આવશે, તો ખાસ ધ્યાન રાખજો, જે બી હોય એને ભાગ્યા બે કરવાનું, એનું વર્ગમૂળ કાઢવાનું, એ તમારો શું હશે તો કે સિગ્મા, તો સિગ્મા બરાબર અહીંયા શું આવશે પાંચ। ચલો ક્લિયર છે? જો આમાં ના સમજ પડતી હોય તો કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવજો, હું ફરીથી કોઈ ઇઝી રીત શોધીશ અને તમને શીખવાડીશ। એટલે આ જે વસ્તુ છે એ તમને માત્ર ને માત્ર શેના માટે આપેલી છે, તો જેનાથી તમને મ્યુ અને સિગ્માની કિંમત મળે અને એના આધારે તમારે શોધવાનું છે શું, તો કે પ્રથમ ચતુર્થક Q1 માટે આપણી પાસે સૂત્ર છે મ્યુ માઇનસ 0.675 સિગ્મા, એની અંદર મ્યુની કિંમત મૂકો, સિગ્માની કિંમત મૂકો, જવાબ લાવો, જે જવાબ આવે તે કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8,
क्वेश्चन नंबर 8 માં કીધું છે કે એક પ્રમાણે ચલના અંતિમ ચતુર્થકો એટલે કે Q1 અને Q3, તો Q1 તમને આપેલું છે 10 અને અંતિમ ચતુર્થકોમાં બીજો એટલે Q3 આપેલું છે 30, તો સરેરાશ વિચલન મેળવો. હવે સરેરાશ વિચલન માટે આપણી પાસે સૂત્ર છે 4/5 સિગ્મા, પણ એના માટે તમારી પાસે શું હોવું જોઈએ, તો કે સિગ્મા. હવે તમારી પાસે સિગ્મા નથી, શું છે, તો કે Q1 અને Q3. તો એના માટે આપણે એવું કરી શકીએ, ચતુર્થક વિચલન શોધી લઈએ. ચતુર્થક વિચલન બચપનમાં ધોરણ 11માં ચેપ્ટર નંબર 3ની અંદર ચેપ્ટર નંબર 4ની અંદર ચતુર્થક વિચલન આવતું હતું, Q3 - Q1/2. બસ હવે બહુ મેમરી પર જોર ના આપતા, ખોટું હેંગ થઈ જશે પીસી. Q3 આપેલું છે તમને 30, Q1 આપેલું છે 10, છેદમાં 2, 20/2, 10. આપણી પાસે ચતુર્થક વિચલનનું એક બીજું પણ સૂત્ર છે, ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. હવે તો આપણી પાસે ચતુર્થક વિચલન છે, મૂકી દો અહીંયા, 10/2/3 સિગ્મા. 10 × 3 સામે જાય એટલે 3 સામે ગુણાઈ જશે, 2 નીચે આવી જશે, = 15. હવે આપણે સરેરાશ વિચલન માટે સૂત્ર મૂકી દઈએ, 4/5 સિગ્મા, 4/5 × 15, 3, જવાબ આવે 12. ચલો ક્લિયર છે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9, એક પ્રમાણે ચલ માટે સરેરાશ વિચલન આપેલું છે 48, તેમજ તેનો તૃતીય ચતુર્થક એટલે Q3 120 આપેલું છે, તો તેના પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવો. દાખલા નંબર 8ની અંદર આપણી પાસે બંને ચતુર્થકો હતા, એના પરથી આપણે ચતુર્થક વિચલન શોધીને સરેરાશ વિચલન શોધ્યું હતું. એના બદલે આમાં ઊંધી પ્રોસેસ કરવાની છે. સરેરાશ વિચલન પહેલાં આપેલું છે એટલે એના ઉપરથી આપણે સિગ્મા શોધી લઈશું. તો 48 = 4/5 સિગ્મા, 48 × 5/4 = σ. તો સિગ્મા બરાબર 60 મળ્યા. હવે સમજજો, આ જે આપણને મળ્યા એનાથી આપણે ચતુર્થક વિચલન શોધી શકાય. તો ચતુર્થક વિચલનનું સૂત્ર છે 2/3 સિગ્મા, 2/3 × 60, = 320/3, જવાબ આવ્યો 40. હવે ચતુર્થક વિચલનનું બીજું સૂત્ર મૂકો, ચતુર્થક વિચલન બરાબર Q3 - Q1/2. ચતુર્થક વિચલન આપણી પાસે છે જ 40, Q3 આપણને આપેલું છે 120, Q1 આપણને શોધવાનું કીધું છે 2/2. આ 2 સામે ગુણાઈ જાય એટલે જવાબ થઈ જાય 80. 120 - Q1 આ બાજુ લઈ આવો, Q1 + થઈ જાય, 80ને સામે લઈ જાઓ માઇનસ થઈ જાય, Q1 = 40, એ તમારો જવાબ. ચલો ક્લિયર છે.
ઇઝી દાખલાઓ છે, પણ મગજ ચલાવવું પડશે. જો હોય તો ચલાવજો, ના હોય તો ઉછીનું માંગજો. દાખલા નંબર 10 ચેક કરો તો બધા છે કોઈને મગજ કે નથી. ચલો જેને મગજ હોય એ બધા વિડીયોને લાઈક કરી દો, જોઉં છું કેટલા જણાને મગજ છે જોઉં હું, બરાબર છે. ચલો દાખલા નંબર 10માં આપણને ફરીથી સંભાવના ઘટત્વ વિધેય આપેલું છે અને એવું કીધું છે કે એફ ઓફ એક્સ બરાબર 1/10 √2π. એટલે આ શું છે? સિગ્મા ઇન્ટુ ઈ 1/2 એક્સ માઇનસ 100/10 નો સ્ક્વેર, બરાબર. આ શેના માટે આપેલું છે? માત્ર ને માત્ર મ્યુ અને સિગ્માની કિંમત આપવા માટે. ચલો ક્લિયર. એટલે મ્યુ બરાબર શું છે? 100, અને સિગ્મા બરાબર શું છે? 10. જો તો આગળ શોધવાનું શું કીધું છે? તો કે આ વિતરણ માટેના મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાનો અંદાજ મેળવો. આ પ્રમાણ્ય વક્ર છે. મધ્યના 68% એટલે પહેલાં તો 68.26/2 કરો, 68.26/2 તો તમારો જવાબ આવશે 34/13, બરાબર છે. અને આપણને ટકાવારી કીધી છે તો ગુણ્યા 100 કરી દો તો જવાબ આપણને મળે છે, સોરી ભાગ્યા 100 કરી દેજો તો જવાબ તમને મળે છે 0.3413. એટલે આપણે 3413 આ એરિયા છે અને 3413 આ એરિયા છે, એટલે બંને બાજુએ આટલો આટલો એરિયા થાય. મધ્યના વચ્ચેના કીધા છે એટલે આપણે એને ભાગ્યા 2 કરી દીધા, અડધા આ બાજુ ને અડધા આ બાજુ. તો એક્ઝેક્ટલી 34.13% આ બાજુ થાય અને 34.13% આ બાજુ થાય, એટલે મધ્યના 68.26% કહેવાય. આ ટોટલ અહીંયાથી અહીંયા સુધી કેટલા થયા? તો કે 68.26%. હવે આપણે જોવાનું કે આટલા એરિયાનો ઝેડ પાછળ શું આવે છે. તો પાછળ તમે તમારી બુકની અંદર ઝેડ ટેબલ ખોલો અને એમાં એનો ઝેડ જુઓ. તો ઝેડ બરાબર તમને એમાં મળશે +/-1. +/-1 આપણને એટલા માટે મળે છે કેમકે આ બાજુનું તમારું માઇનસ આવશે ને આ બાજુનું પ્લસ આવશે, કેમકે 0 થી ડાબી બાજુએ ઝેડ કેવું હોય છે? માઇનસમાં. અને 0 થી જમણી બાજુએ ઝેડ કેવું હોય છે? પ્લસમાં, બરાબર છે. આવે છે જવાબ 0.3413. ચેક કરો, 1નો ઝેડ બરાબર જો 1 હોય તો એરિયા કેટલો આવે છે? 3413. તો 3413 જો તમારું એરિયા હોય તો એનો ઝેડ કેટલો થાય? 1 થાય. ઊંધી રીતે જોયેલું છે આપણે, એરિયાની અંદર જોવાનું અને એનો ઝેડ જોવાનો, ક્લિયર છે. દર વખતે આપણી પાસે ઝેડ હોય છે અને આપણે એરિયા જોઈએ છીએ. આ વખતે તમારી પાસે એરિયા પહેલેથી છે જ, તમે એનો ઝેડ જોયો અને એ ઝેડ પરથી આપણે એક્સ શોધીશું. ઝેડ એક આવ્યો છે -1, એક આવ્યો છે +1, એટલે આપણે એક્સ અને ઝેડ બંને શોધવાના છે, સોરી X1 અને X2 એ બંને શોધવાના છે. તો Z1 બરાબર હું સૂત્ર મૂકું છું, X1 -μ/σ. Z1 આપણને મળે છે -1, X1 આપણે શોધવા છે. મ્યુની કિંમત આપણને ઘટત્વ વિધેયમાંથી મળશે 100 અને સિગ્માની કિંમત 10. આ 10 સામે ગુણાયા -10. X1 -100, 100 સામે જાય પ્લસ થઈ જાય, 100માંથી 10 જાય, એટલે X1 બરાબર 90.
એક સીમા તમને મળે છે એક્સ વન બરાબર 90. તમને જો અવલોકનોની સીમા કીધી છે બરાબર, એટલે તમારે એક્સ વન અને એક્સ ટુ શોધવાનું છે. ઝેડ ટુ બરાબર એક્સ ટુ માઇનસ મ્યુ અપોન સિગ્મા. ઝેડ ટુ આપણને મળે છે પ્લસ વન, એક્સ ટુ 100, 10, 10 સામે મલ્ટીપ્લાય થયા તો એક્સ ટુ બરાબર તમને મળ્યું 110. ક્લિયર? તો મધ્યના 68.26% અવલોકનોને આવર્તી સીમાઓ 90થી કેટલી છે 110. આપણને સીધી રીતે કહેતા હતા કે 90 થી 110 ની વચ્ચે આવતી સંભાવના શોધો. આ વખતે તમને સંભાવના ઓલરેડી આપી દીધી હતી, સંભાવના ઉપરથી તમે ઝેડ શોધ્યો અને ઝેડ ઉપરથી તમે એક્સ શોધ્યો, એટલે આ દાખલો થોડોક તમારા માટે નવો છે. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.